સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મકર સંક્રાંતિ પર્વને આડે હવે 6 દિવસ બાકી છે ત્યારે પ્રાંતિજ ખાતે પક્ષીઓને બચાવવા રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના માધ્યમથી સંયુક્ત કરુણા અભિયાનની રેલી યોજાઈ હતી. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડથી પ્રાંતિજ મામલતદાર HP ભગોરા દ્વારા કરુણા અભિયાન રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ પ્રાથમિક શાળાના નંબર 2ના બાળકો તથા રાજ્ય સરકાર અને વન વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત કરુણા અભિયાન રેલી યોજાઈ હતી. તો બાળકો દ્વારા પ્રજાજનોમાં જનજાગૃતિ ફેલાવવા માટે હાથમાં વિવિધ પક્ષી બચાવો બેનરો સાથે સૂત્રોચ્ચાર થકી પક્ષી બચાવો સંદેશ આપ્યો હતો. તો પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડથી પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે રેલી પહોંચી હતી, જ્યાં ઉપસ્થિત સૌ કોઈએ પક્ષી બચાવોની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. રેલીમાં પ્રાંતિજ મામલતદાર HP ભગોરા, મહંત સુનિલદાસજી મહારાજ, RFO ઇન્ચાર્જ ગણેશભાઈ વિદેસાઈ, વન પાલક સલાલ NJ વાદળ, વનપાલક ઘડી શ્રીમતી બીબી પટેલ, વનરક્ષક KS સરવૈયા, નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ સહિત વન વિભાગ સ્ટાફ, શાળાના બાળકો, શિક્ષકો સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા અને પક્ષી બચાવનો સંદેશો ફેલાવ્યો હતો અને જીવદયા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. રોજ તારીખ 9/1/2020 પોખરિયા બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી એક કરુણા અભિયાન 2020 અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મામલતદાર સાહેબને લીલી ઝંડી આપી હતી અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં જે કરુણા અભિયાન ચાલે છે તે અંતર્ગત સમગ્ર વન વિભાગની ટીમ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ તથા જે જીવદયામાં માનનારી જે સંસ્થાઓ છે તેના દ્વારા અને યુવક યુવતીઓ દ્વારા આ કાર્યક્રમ સફળ થાય તે માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને પતંગની મજા માણીએ અને સાથે વન્યજીવો પ્રત્યે પણ જીવદયા દાખવીએ અને તેમને જરૂરી સારવાર મળી લે તે માટે વન વિભાગની ટીમ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ આ ક્ષેત્રે કાર્યરત છે. તો સમગ્ર જનતાને જણાવવામાં આવે છે કે કોઈ પણ એવું પશુ પક્ષી કે ક્યાંય ફસાણેલું જોવા મળે તો તાત્કાલિક વન વિભાગની ટીમ અથવા તો કોઈ સ્વૈચ્છિક સંસ્થાને જાણ કરી અને આ એમને જરૂરી સારવાર મળી રહે તે માટે જરૂરી જાણ કરવા વિનંતી છે. સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ.